સુરત પાલિકાના લિંબાયતી ઝોનમાં ટીપી 7 ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકી વાડી જગ્યામાં માંદરવાચા ટેનામેન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેની સાથે શોપિંગ સેન્ટર પણ બનાવાયું છે। આ ટેનામેન્ટ માટે પાલિકા 2016માં રીડેવલપમેન્ટ સ્કીમ લાવી છે અને ના ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરે છે। માંદરવાચા એ બી અને સી ટાઈપ ટેનામેન્ટમાં આશરે 1250 ફ્લેટ ધારકો માટે સુરત મહાનગરપાલિકા રીડેવલપમેન્ટ યોજનાનું અમલીકરણ થયેલ છે। 90% કરતાં વધારે ટેનામેન્ટ વાસીઓએ રીડેવલપ માટે સંમતિ આપી હતી। આ કામગીરી માટે અત્યાર સુધીમાં 4 વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ કામગીરી કરવા માટે કોઈ એજન્સી આગળ આવતી નથી અને ટેન્ડર દફતર એ કરવામાં આવ્યું છે। સુરત પાલિકાના માંદરવાચા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટેની કામગીરીમાં વિઘ્ન આવી રહ્યા છે અને 4-4 ટેન્ડર દફતરે થયા બાદ 5મી વાર ટેન્ડર બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન લિંબાયત ઝોન દ્વારા માંદરવાચા ટેનામેન્ટના રહીશોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપી છે, જેના કારણે સવારથી જ મોટી સંખ્યા ટેનામેન્ટ ધારકો એ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યા સાથે મકાન ખાલી કરવા અંગે દરાર ઇનકાર કર્યો હતો। સ્લમભાઈ શું નોટિસ આપવામાં આવી છે? માંદરવાચા ટેનામેન્ટ ટીપી 7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 લિંબાયત ઝોનમાં આવે છે, જે રિંગ રોડ ખાતે આવેલી જગ્યા છે। આમ જોઈએ તો રિંગ રોડ પર જગ્યા આવેલી છે એટલે સોનાના લગડી જેવી જગ્યા છે, પરંતુ 2016માં સુરત મહાનગરપાલિકાના ટેનામેન્ટ વાસીઓ 90% કરતાં વધુ લોકોએ રીડેવલપમેન્ટ માટે ટીપીપી ધોરણે સંમતિ આપેલ હતી। પરંતુ કમનસીબી કહો કે સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે શરમજનક બાબત કહેવાય કે છેલ્લા 6 વર્ષની અંદર 3 વાર ટેન્ડરિંગ પ્રક્રિયા છે અને કોઈ પણ વિકાસ કાર્યમાં ભાગ લેતો નથી। એનું મુખ્ય કારણ છે કે અહીંયા આંબેડકર શોપિંગ સેન્ટર જે છે એના જે દુકાનદારો અને ઓફિસ ધારકો છે એમની અને સુરત મહાનગરપાલિકાની વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે અને એની અંદર સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હોય કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કોઈ નિર્ણય લઈ નથી શકતા। એમના અનિર્ણિત સ્થિતિને કારણે આજે 1250 કરતાં વધુ પરિવારો નીચે જમીન ઉપર આ બેવી દશામાં આવીને ઊભા છે। અમારી એક જ રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ઝડપી રીતે આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદાર ફ્લેટ અને ઓફિસ ધારકોની સાથે બેસીને નિર્ણય કરે અને એવી રીતે ટેન્ડર બહાર પાડે કે કોઈ પણ વિકાસ કાર્યમાં ભાગ લે, જેથી કરીને 1250 પરિવારો 6000 લોકો ઘર વિહોણા ના બને। બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત।